જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો, પાંચ જિલ્લા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી. પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઘણા સ્થળોએ માથાકૂટ, ભાજપ કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતા ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણી કાલ સુધી મુલતવી. કોંગ્રેસના સાત સભ્યોની મદદથી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી તો કોંગ્રેસે અલ્પેશ ઠાકોર પર લગાવ્યો સત્તાની ભૂખનો આરોપ. 2022 સુધી દેશના ખેડૂતોની આવક બમણી થવાનું લક્ષ્યાંક, 600થી વધુ જિલ્લાના ખેડૂતો સાથેના સંવાદમાં મોદીએ વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ. ઉર્જા વેચાણમાં ક્રોસ સબસિડી સરચાર્જ અને વધારાના સરચાર્જમાં 50% રાહત, સરકારે જાહેર કરી પવન અને સોલર હાઇબ્રિડ પોલિસી, મળશે 25 વર્ષ માટે લાભ. વિદ્યાર્થીઓને તડકામાં ઉભા રાખનારી અમદાવાદની સ્કૂલના અધિકારીઓ પર ફેંકાઈ શાહી, એબીવીપી અને વાલીઓનો હોબાળો, રાજકોટમાં પણ વાલીઓનો વિરોધ. આવતીકાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ, વડાપ્રધાન દેહરાદૂનમાં યોગ કાર્યક્રમમાં લેશે ભાગ, તો અમદાવાદમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને અરાઉન્ડ ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ પંચાયતના પાવરની. જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, જેમાં 23 પૈકી 5 જિલ્લા પંચાયત કોંગ્રેસે ગુમાવી દીધી છે. અનેક તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. બળવાખોરોના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી છે તો ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કાલે યોજાશે. કોંગ્રેસનો ગઢ ગણાતી ઘણી તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું છે તો 23 પૈકી 5 જિલ્લા પંચાયત, અનેક તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસે ગુમાવી છે. બળવાખોરોના કારણે કોંગ્રેસે આ વખતે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે. કોંગ્રેસનો ગઢ ગણાતી ઘણી તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું છે. રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. વાત કરીએ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે નયનાબહેન માધાણી, ઉપપ્રમુખ તરીકે વશરામભાઈ રાઠોડની વરણી થઈ. ગીર સોમનાથમાં રૈયાબહેન જાલુંદ્રાની વરણી, ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી. આગળ વાત કરીએ તો પંચમહાલમાં રાજ્યપાલસિંહની વરણી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈની પણ વરણી થઈ છે. નર્મદામાં પ્રમુખ તરીકે દામુભાઈ વસાવાની વરણી થઈ તો અમરેલીમાં રવજી વાઘેલાની વરણી કરવામાં આવી છે. આ તરફ બોટાદમાં પ્રમુખ તરીકે વસંતબહેન વાનાણી, ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ કટારિયાની વરણી કરવામાં આવી છે. તો આ તરફ આણંદમાં પ્રમુખ તરીકે નટવરસિંહ મહેડાની વરણી થઈ છે તો ઉપપ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની વરણી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે બાજી મારી છે. પ્રમુખ તરીકે કલ્પનાબેન ધોરિયાની, ઉપપ્રમુખ તરીકે રામજીભાઈ ટમાલિયાની વરણી થઈ છે. આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં કોંગ્રેસ જેડીયુના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાઈ ગયા છે તો અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસે કબજો જમાવ્યો હતો. પ્રમુખ તરીકે હંસાબહેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે ચિમનભાઈ કટારાની વરણી કરવામાં આવી તો નવસારીમાં ભાજપના અમિતાબહેનની ઉપપ્રમુખ તરીકે મોહન હળપતિની વરણી કરવામાં આવી. આ તરીકે પોરબંદર જિલ્લામાં પણ પંચાયતમાં નિલેશ મોરીની વરણી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ તરીકે ઉષાબહેન સીડાનો વિજય થયો હતો. રાજ્યમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં કોંગ્રેસના હાથમાંથી 5 જિલ્લા પંચાયત સરકીને ભાજપના હાથમાં પહોંચી ગઈ છે, જેમાં અમદાવાદ, પાટણ, ભાવનગર, મહીસાગર અને દાહોદ જિલ્લા પંચાયત પર બહુમતી હોવા છતાંય કોંગ્રેસને મોટો આંચકો મળતા ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યું.
જિલ્લા પંચાયતની માફક તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ઘણી તાલુકા પંચાયતમાં સત્તા હોવા છતાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, તો કેટલીય તાલુકા પંચાયતમાં ભાજપે પણ સત્તા ગુમાવી પડી છે। કોંગ્રેસે જે તાલુકા પંચાયત ગુમાવી પડી છે તેમાં જામજોધપુર, રાણપુર, બરવાળા, જેસર, પાલીતાણા, તળાજા, ભાવનગર, પારડી, ઉમરગામ, બાયડ, લુણાવાડા, જામનગર, ધ્રોલ અને લાલપુર, જેતપુર, લખપત, સાયલા, લીમડીનો સમાવેશ થાય છે। તો સામા પક્ષે પાદરા, સાંતલપુર, ચોટીલા અને મહુવા જેવી તાલુકા પંચાયતો ભાજપે ગુમાવી પડી છે। તો તાલુકા પંચાયત જે ગુમાવી પડી છે તેની જો વાત કરવામાં આવે તો રાણપુર જે પહેલા કોંગ્રેસના હસ્તક હતી હવે ભાજપને મળી છે, પાલીતાણા કોંગ્રેસના હસ્તક હતી જે ભાજપને મળી છે, જે પાદરા તાલુકા પંચાયત ભાજપના હસ્તક હતી તે કોંગ્રેસને મળી છે, તો આ તરફ બાયડ નગરપાલિકા, બાયડ તાલુકા પંચાયત, લુણાવાડા જે કોંગ્રેસના હસ્તક હતી તે ભાજપને મળી છે, ધ્રોલ તાલુકા પંચાયત કોંગ્રેસના હસ્તક હતી તે ભાજપના હાથે ગઈ છે, તો જેતપુર જે અત્યાર સુધી કોંગ્રેસના હસ્તક હતી તેના પર ભાજપે સત્તા મેળવી છે। ગુજરાત કોંગ્રેસના ખજાનચીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે। જીવાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે, આ ચર્ચા ચાલી રહી છે। બળવાખોરોને પરત લેવા જીવાભાઈ નારાજ હતા, જીવાભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા અત્યારે જોર પકડી રહી છે। તો ગુજરાત કોંગ્રેસના ખજાનચીના રાજીનામાની ચર્ચા અત્યારે જોર પકડી રહી છે। જીવાભાઈ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા અત્યારે ચકડોળે છે। બળવાખોરોને પરત લેવા જીવાભાઈ નારાજ હતા, જીવાભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યાની ચર્ચા છે। રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં ઘણી જગ્યાએ રસાકરસી જોવા મળી, તો ક્યાંક નારાજગી વચ્ચે ચૂંટણી થઈ તો ક્યાંક બળવાખોરો સભ્યોના કારણે સત્તાપલટો પણ થયો। તો આ જિલ્લા પંચાયતના જંગમાં કોણે મારી બાજી, કોણ આવ્યું સત્તામાં અને કઈ જિલ્લા પંચાયતમાં કોણ બન્યું પ્રમુખ અને ઉપપ્રમુખ, આવું જોઈએ। આખરે જિલ્લા પંચાયતમાં બાકીના 2.5 વર્ષ માટે નવા પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે। ખેંચતાણ, જોડતોડ અને બળવા વચ્ચે વિવિધ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ। સૌપ્રથમ જે જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી છે તેની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી, જેમાં પ્રમુખ પદે રૈયાબેન જાલોન્દ્રા અને ઉપપ્રમુખ પદે બાબુભાઈ વાઘેલા ચૂંટાયા। તો પોરબંદરમાં નિલેશ મોરી પ્રમુખ પદે ચૂંટાયા, તો ઉપપ્રમુખ પદે ઉષાબેન સીડાનો વિજય થયો। ભાવનગર જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી અને પ્રમુખ તરીકે વક્તુબહેન મકવાણા અને ઉપપ્રમુખ પદે બલભદ્રસિંહની વરણી કરાઈ। તો સુરત જિલ્લા પંચાયતમાં પણ ભાજપે સત્તા જાળવી અને પ્રમુખ પદે પ્રીતિ પટેલ અને ઉપપ્રમુખ પદે હિતેન્દ્રસિંહ વાસિયા ચૂંટાયા। તો વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપના મણિ પટેલ પ્રમુખ બન્યા, તો વંદના ટંડેલ ઉપપ્રમુખ બન્યા। નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપના અમિતા પટેલ પ્રમુખ પદે ચૂંટાયા, તો ઉપપ્રમુખ પદે મોહન હળપતિ નિમાયા। દાહોદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીં ભાજપના યોગેશ પારગી પ્રમુખ બન્યા, તો ઇન્દિરાબહેન ડામોર ઉપપ્રમુખ બન્યા। પંચમહાલ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે રાજપાલસિંહ જાદવની વરણી કરાઈ, તો ઉપપ્રમુખ પદે ગોપાલ પટેલની વરણી કરાઈ। તો પાટણમાં કોંગ્રેસના સભ્યોએ બળવો કરતા ભાજપની સત્તા આવી અને વિનુ પ્રજાપતિ પ્રમુખ બન્યા અને જ્યોતિબહેન ઠાકોર ઉપપ્રમુખ બન્યા। વાત અમદાવાદ જિલ્લા પંચાયતની કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી અને ભાજપના જીતેન્દ્રસિંહ ચૌહાણ પ્રમુખ બન્યા, તો ભાવીબહેન પટેલ ઉપપ્રમુખ બન્યા। જ્યારે મહીસાગર જિલ્લા પંચાયત પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી અને મંજુલાબહેન ખાંટ પ્રમુખ બન્યા, જ્યારે કલાવતીબહેન ઉપપ્રમુખ બન્યા। તો કચ્છ જિલ્લા પંચાયતમાં પણ ભાજપના લક્ષ્મણસિંહ સોઠા પ્રમુખ બન્યા, જ્યારે નિયતિબહેન પોકાર ઉપપ્રમુખ બન્યા। હવે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની વાત કરીએ તો જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના નૈનાબહેન માધાણીની વરણી કરાઈ, તો ઉપપ્રમુખ પદે વશરામ રાઠોડની પસંદગી કરાઈ। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સેજાભાઈ કરામટા પ્રમુખ બન્યા અને ઉમાબહેન ચાવડા ઉપપ્રમુખ બન્યા।
તો વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી અને પન્નાબહેન ભટ્ટ પ્રમુખ બન્યા તો મુબારક પટેલ ઉપપ્રમુખ બન્યા છે. જ્યારે અમરેલી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના રવજી વાઘેલા પ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ તરીકે હાર્દિક કાનાણીની પસંદગી કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કલ્પનાબહેન ધોરિયા પ્રમુખ બન્યા છે તો કાંતિ ટમાલિયા ઉપપ્રમુખ બન્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના હંસાબેન પરમારની પસંદગી થઈ તો ઉપપ્રમુખ તરીકે ચિમન કટારાની વરણી કરાઈ. તો બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વસંતબહેન વાનાણી પ્રમુખ બન્યા, જ્યારે હિંમત કટારિયા ઉપપ્રમુખ બન્યા છે. આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના નટવરસિંહ માહીડા પ્રમુખ બન્યા તો વિનુ સોલંકી ઉપપ્રમુખ બન્યા. મહેસાણા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શીલાબહેન પટેલ પ્રમુખ બન્યા તો ધરમસિંહ દેસાઈ ઉપપ્રમુખ બન્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે સત્તા જાળવતા મંગુબહેન પટેલ પ્રમુખ બન્યા, જ્યારે ભરત પટેલ ઉપપ્રમુખ તરીકે નિમાયા. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે સત્તા જાળવી રાખી, જેથી અલ્પાબહેન ખાટરિયા પ્રમુખ બન્યા અને ઉપપ્રમુખ તરીકે સુભાષ માકડિયાની પસંદગી કરાઈ. અને દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના રેખાબહેન ગોરિયા પ્રમુખ બન્યા તો પીએસ જાડેજા ઉપપ્રમુખ બન્યા. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જેડીયુએ સત્તા મેળવી અને પ્રમુખ તરીકે કોંગ્રેસના દામુ વસાવાની વરણી કરાય તો ઉપપ્રમુખ તરીકે જેડીયુના વનિતા વસાવાની વરણી કરાય. સાથે જ ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે જેડીયુએ સાથે મળી સત્તા બનાવી, જેમાં પ્રમુખ પદે જશુબહેન પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે અનિલ ભગતની પસંદગી કરાઈ છે. જ્યારે મોરબીમાં કોંગ્રેસના બળવાખોર સભ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા. મોરબી જિલ્લા પંચાયતમાં કિશોર ચીખલિયા પ્રમુખ બન્યા તો ગુલામ પરાસરા ઉપપ્રમુખ બન્યા. આમ રાજકીય ગરમાઓ અને રસાકસી વચ્ચે જિલ્લા પંચાયતમાં બાકીના 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અમદાવાદ જિલ્લા પંચાયતમાં મનુજી ઠાકોરે ખોડાજી ઠાકોર પર ભાગલાવાદી નીતિનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે સંગઠન દ્વારા સતત જિલ્લા પંચાયતમાં અડચણ ઊભી કરવામાં આવતી હતી અને ખોડાજી ઠાકોર વીટો પાવરનો ઉપયોગ કરી સતત અડચણ ઊભી કરતા હતા. બીજી તરફ ખોડાજી ઠાકોરે મનુજી ઠાકોરના તમામ આરોપો ફગાવ્યા છે અને મનુજી ઠાકોર પર સત્તાની ભૂખનો આરોપ મૂક્યો છે. ઠાકોર જાહેરમત છે, સતત સંગઠન સંગઠનની સાથે સાથે જિલ્લાના વહીવટીતંત્રની અંદર પણ એ ડિસ્ટર્બ કર્યા કરતા, સતત તમારા ઉપર ટોચિંગ કરતા, તમામે તમામ સભ્યોને વારંવાર ડિસ્ટર્બ કરી કે ભાગલા પડે, વિવાદો કઈ રીતે ઉપસ્થિત કરવા, એ સિવાય ખોડાજી ઠાકોર કામ કરતા નથી. કે મનોજીને જેટલું પાર્ટી આપીશું એટલું કોઈએ નથી આપ્યું. તાલુકા પંચાયતના એમના ઘેરથી પ્રમુખ બનાવ્યા, જિલ્લા પંચાયતની અંદર 3 વખત ટિકિટ આપી, વિરોધ પક્ષના નેતા બનાવ્યા, જે સ્ટેન્ડિંગ કમિટી સ્વરૂપ જે એનું સ્થાન છે એ એમના આપવામાં આવ્યું અને 2.5 વર્ષ એમને શાસન કર્યું, જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ માટેનો દાવો કર્યો અને ત્યાં સુધી એમને કોઈ આક્ષેપો કરવાનો મોકો નહોતો. કારણ કે એમને સત્તા સિવાય એમને સત્તાની ભૂખ જે હતી એ સત્તાની ભૂખ માટે થઈને એમને આ કર્યું છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ કશા આક્ષેપમાં તથ્ય નથી. ડાંગમાં પણ જિલ્લા પંચાયત ધારા મુજબ પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરી ચૂંટણી યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ચૌધરીની પત્ની સાથે કોંગ્રેસમાં ભળી જતા કાર્યકરો ગુસ્સે ભરાયા, જેના કારણે પંચાયત બહાર ભાજપ કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતા ચૂંટણી અધિકારીએ 24 કલાક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરી, જેના માટે આવતીકાલે 11 કલાકે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. અસભ્ય વર્તન કરતા અને વારંવાર એ લોકોને સમજાવવાની કોશિશ કરવા છતાં અને ત્યાર પછી 3-1 વાર પ્રયત્નો કરવા છતાં સભ્યો વચ્ચે બોલાચાલી થતી રહી અને ચૂંટણી કરવા જેવું વાતાવરણ ન હોવાને લઈને અમોએ આવતીકાલે 11 વાગે ચૂંટણી 11 વાગ્યા સુધી ચૂંટણી મુલતવી રાખવા નિર્ણય લેવામાં આવેલો છે. આવતીકાલે 11 વાગે રાબેતા મુજબ ચૂંટણી થશે. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં લોકશાહીનું ચીરહરણ થયું. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સરખે સરખા 13-13 સભ્યો હોવાથી સત્તા માટે એક સભ્યને પોતાના પક્ષમાં લાવવા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ આજે મતદાનના દિવસે કોંગ્રેસની મહિલા સભ્ય વિનીતાબેન રાઠવાને ભાજપે તોડજોડની રાજનીતિ કરી પોતાના પક્ષમાં કરતા કોંગ્રેસના સભ્યોએ જાહેરમાં ગેરવર્તન કર્યું. હાજર અધિકારીઓ અને પોલીસ મહિલા સભ્યના ચીરહરણ થતું અટકાવવામાં અસફળ રહ્યા.
પંચાયતમાં જે ચૂંટણીની ટાઈમો 14 મત મળ્યા છે એને ભાજપનો મત એના બદલ ખૂબ ખૂબ અભિનંદન. ચૌદ ઉમેદવારથી મતદાન કરી મને વિજય બનાવ્યો છે ઉપપ્રમુખ તરીકે અને પ્રમુખમાં જગદીશભાઈને 14 મત મળ્યા છે અને કોંગ્રેસના એક ઉમેદવારે અમને ફૂલ સહકાર આપ્યો છે. ને પોલીસના દબાણથી એક મત અમારો ગયો છે ને આ સરકારી અને પોલીસના દબાણથી એક અમારો મત ગયો એટલે તાલુકા પંચાયત ભાજપ એમના નાગાઈથી લઈ ગયા છે. સુરેન્દ્રનગરની ચોટીલા તાલુકા પંચાયતમાં ખુરશીઓ ઉછળી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થતા મામલો આખો બિચક્યો, જે બાદ બંને પક્ષના સભ્યોએ ખુરશી ઉછાળતા બે મહિલાઓ ઘાયલ થઈ છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. અનેક જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે ત્યારે બંને પક્ષ દ્વારા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ભાજપે કોંગ્રેસ જનતાનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂક્યો, જ્યારે કે કોંગ્રેસે ભાજપ પર પૈસાના જોરે સત્તા મેળવવાનો આરોપ મૂક્યો. ક્યારે સત્તા ચલાવવા માટે સક્ષમ નથી. હું એવું માનું છું કે આજના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો જે આવ્યા છે એ જ બતાવે છે. આ ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાતની જનતાએ ખૂબ ભરોસો મૂક્યો. એ ભરોસામાં એ ખરી ઉતરી નહીં. સત્તાના મદમાં ભ્રષ્ટાચાર કરવાની અંદર ગળાડૂબ એવી કોંગ્રેસમાં કકડાટ, કજ્જો અને કાળો કેર એ જનતાએ જોયો અને જનતાનો એક એવું કહી શકાય કે એક રોષ એ એમના જ કોંગ્રેસના સભ્યો માપી શક્યા. અને એટલા માટે કોંગ્રેસ એ ઘણી બધી જગ્યાએથી સત્તા ગુમાવી પડી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મશીનરીનો ખૂબ ઉપયોગ થયો હતો. કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યો ખરીદવામાં આવ્યા હતા અને જે રીતે સત્તાનો દુરુપયોગ કરી લોકશાહી ખતમ કરવાનું કૃત્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં થઈ રહ્યું છે. જેમ હમણાં જ કર્ણાટકમાં પણ એનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે ગમે તેટલા પ્રયત્નો છતાં પણ આજે પણ ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર મજબૂત છે, લોકશાહી ટકાવવા માટે સંઘર્ષ કરે છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ બાકીના જિલ્લાઓમાં તાલુકાઓમાં કોંગ્રેસ આવનારા વર્ષોમાં ખૂબ સારી રીતે પ્રજાલક્ષી શાસન આપશે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયત્નો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવા છતાં પણ આજે 23માંથી 18 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું પુનઃ શાસન પ્રસ્થાપિત થયું છે. પંચમહાલના સાંસદ પ્રભાસિંહ ચૌહાણે પોતાની રાજકીય ભવિષ્યવાણી કરી છે. તેમણે અતિ આત્મવિશ્વાસ સાથે એમ જણાવ્યું હતું કે આગામી 3 ટર્મ સુધી હું જ સાંસદ રહીશ. પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે સાંભળ્યું છે કે તમારી ટિકિટ કપાવવાની છે, ત્યારે પ્રભાતસિંહે બુલંદ અવાજે કીધું હતું કે મારી ટિકિટ કપાવવા વાળો હજી સુધી જન્મ્યો નથી. પ્રભાતસિંહ પંચમહાલમાં સારી લોકચાહના ધરાવે છે. પ્રભાતસિંહની હાલની ઉંમર 80 વર્ષની આસપાસ પહોંચી છે અને આગામી 20 વર્ષ સુધી એટલે કે તેમની ઉંમર 100 વર્ષ થવા સુધી પોતે સાંસદ પદે રહે તે વાત ગળે ઉતરતી નથી અને 75થી વધુ ઉંમરે રાજકારણમાં રહેવાના ભાજપના આ નિયમમાં પણ પ્રભાતસિંહ ફીટ બેસતા નથી. 2019-2025 અને 2030 હજુ 3 ટર્મ સુધી હું છું, ચિંતા ના કરો. આ 2019માં 2.5 લાખ ની લીડ થી જીતવાનો છું. કેવું આપણી ટિકિટ કપાવી ચર્ચા ચાલી, એ બધા ખોટા ખોટા બોનો છે. ટિકિટ કાપવાની કોઈ તાકાત નથી. સમાચારમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પવન અને સોલરની હાઇબ્રિડ પોલિસી જાહેર કરી. આ પોલિસી 5 વર્ષ માટે રહેશે અને તેનો લાભ 25 વર્ષ સુધી મળશે, તેમજ ઇલેક્ટ્રોનિક સરચાર્જમાં લાભ મળશે. તેમજ વધુમાં જણાવ્યું છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ વીજળી લઈ જવા માટે 50 સુધીનો લાભ મળશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ઉર્જા વેચાણના પ્રસંગે ક્રોસ સબસિડી સરચાર્જ મળશે, તો વધારાના સરચાર્જમાં 50% રાહત મળશે. આ પોલિસી 5 વર્ષ માટે રહેશે અને એનો લાભ જે છે એ 25 વર્ષ માટે એનો લાભ મળશે. કોઈ નવી જગ્યાની સ્થાપના કરવી હોય અને નવી જગ્યાની અંદર વિન્ડ અને સોલર બંને કરવું હોય તો એ આ પોલિસી આધારિત કરી શકાશે. કેટલું વિન્ડ નાખવું કે કેટલું સોલર નાખવું એ સંપૂર્ણપણે નિર્ણય જે પાર્ક હોય એ ડેવલપર કરશે. આની અંદર બંનેના મીટરિંગ સેપરેટ હશે. 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે યોગ દિવસ હોવાથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમની ફરતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે અને આ ઉપરાંત નેતાઓ પણ હાજરી આપશે. તો 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે યોગ દિવસ હોવાથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવતીકાલે હાજર રહેવાના છે અને આ સાથે જ નેતાઓ કેટલાક પણ યોગ દિવસના આ કાર્યક્રમમાં હાજરી આપશે. યોગ શિબિર ચાલી રહી છે, તેમાં આપ જોઈ શકો છો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જે રિહર્સલ આજે કરવામાં આવ્યું હતું. આવતીકાલના કાર્યક્રમ પહેલા તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આવતીકાલે 21 તારીખે યોગ દિવસ હોવાથી આજે રિહર્સલ કરાયું હતું. તો અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધા જઈએ છે, વાત કરીએ છીએ. અર્પણ, આવતીકાલે 21 જૂન છે, વિશ્વયોગ દિવસ છે, તેની તૈયારીના ભાગરૂપે આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જે રિહર્સલ કરવામાં આવ્યું હતું, કેવો માહોલ હતો અને આવતીકાલને લઈને તૈયારીઓ શું જોવાઈ રહી છે? સંજીવની, આવતીકાલે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક આગવી પહેલ હતી, ને તે બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત આવતીકાલે જ્યારે ઉજવણી થશે તે પૂર્વે આજે રાજ્યકક્ષાનો જે વિશ્વ યોગ દિવસ આવતીકાલે અહીંયા એસપી જે સરદાર પટેલ સ્ટેડિયમ છે ત્યાં ઉજવવાનો છે, તેના ભાગરૂપે સવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. હાલની હું વાત કરું તો હાલમાં પણ જે છેલ્લા તબક્કાની છેલ્લી ક્ષણની તૈયારીઓ છે ચાલી, હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ. મારી પાછળની તરફના જે દ્રશ્યો છે, હાલમાં પણ રાજ્ય સરકારના વિવિધ વિભાગના જે અધિકારીઓ છે તે કર્મચારીઓ છે, પછી તે પોલીસના અધિકારીઓ હોય કે પછી પીડબ્લ્યુડી વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો પણ હાલમાં જ રાઉન્ડ પૂર્ણ થયો છે. દૂરની તરફના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઝવ શાહ, કે જે આ જે સ્ટેડિયમ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું છે, અને રાજ્યકક્ષાનો આ જે કાર્યક્રમ છે અહીંયા થવા જઈ રહ્યો છે. આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી પણ અહીંયા હાજર હશે, સાથે જ રાજ્યના મંત્રીમંડળના જે અન્ય સભ્યો છે, શહેરના મેયર છે, અન્ય જે આમંત્રિતો છે, વિવિધ એનજીઓ છે, વિવિધ જે સંસ્થાઓ છે તેના જે પ્રતિનિધિઓ છે, તેના જે સ્વયંસેવકો છે તે હાજર રહેશે. અંદાજે 10,000 કરતાં પણ વધુ લોકો સામૂહિક રીતે અહીંયા જે સવારે 6 થી 8 સુધીનો જે સમયગાળો છે તે દરમિયાન આંતરરાષ્ટ્રીય જે યોગ દિવસ છે તેની ઉજવણી કરશે. બિલકુલ અર્પણ, માહિતી માટે આપનો આભાર. તો આવતીકાલે 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવાય છે સમગ્ર વિશ્વમાં, ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે સંવાદ દ્વારા વાતચીત કરી, જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે કૃષિ માટે સરકાર બજેટમાં નિશ્ચિત રકમની ફાળવણી કરે છે. 2014-2019 માટે મોદી સરકારે આ ફાળવણીની રકમ બમણી કરી દીધી છે, જે કૃષિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે બીજથી લઈને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ છે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે આપણા ખેડૂત ભાઈઓએ છેલ્લા 70 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લા 48 મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. ખાદ્યાન્ન ઉત્પાદન 280 મિલિયન ટન થયું છે. કઠોળના ઉત્પાદનમાં પણ 10.5% વધારો થયો છે. બ્લુ રિવોલ્યુશન હેઠળ મત્સ્ય ઉછેરમાં 26% વધારો થયો છે, જ્યારે કે પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં 24% વધારો થયો છે. पिछले 4 सालों में हमने जमीन के रखरखाव से लेकर के उत्तम क्वालिटी के, अच्छी क्वालिटी के बीज तैयार हो, किसानों के लिए प्राप्त हो, बिजली पानी से लेकर के बाजार उपलब्ध कराने तक एक संतुलित और व्यापक योजना के तहत કાર્ય કરને કા હમને ભરસક પ્રયાસ કિયા હે. અમદાવાદની પાલડી વિસ્તારની સાઉથ વેસ્ટ હાઈસ્કૂલમાં સંચાલકોની દાદાગીરી સામે આવતા મામલો ગરમાયો છે. વાલીઓએ ફી ભરતા પહેલા એફઆરસી લેટરની માંગ કરી હતી, જેને પગલે શાળાએ ગેરમાનવીય વર્તન કર્યું હતું. આ ઉપરાંત ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ગઈકાલે શાળા સંચાલકોએ ભણાવવાને બદલે ક્લાસ બહાર બેસાડી રાખ્યા હતા. તો બીજી બાજુ સુરતની એસડી જૈન શાળામાં વિદ્યાર્થીઓને એલસી આપવા મામલે રોષે ભરાયેલા વાલીઓ ડીઓ કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા એકઠા થયા. શાળા સંચાલકોએ કરેલી અરજીમાં વાલીઓનું વર્તન ખરાબ હોવાથી વિદ્યાર્થીઓને એલસી આપવામાં આવ્યું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે એસડી જૈન શાળામાં 1 સાથે 11 બાળકોને એલસી આપવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં આપ જોઈ શકો છો વાદ વિવાદ અમારા સહયોગી તોરલ અને ચેનલ હેડ દીપક રાજાણી સાથે. હું રજા લઈશ. નમસ્કાર.